સહયોગ લેટ્સ હેલ્થ અને એલએનએમ ગ્રુપ દ્વારા કિડનીના ડાયાલિસિસના દર્દીઓના લાભાર્થે પતંગ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સહયોગ ગ્રુપ અને લાયન્સ હોસ્પિટલ ભુજ દ્વારા કિડની ડાયાલિસિસના દર્દીઓની સારવાર તેમજ માનવ સેવાના હેતુ માટે ફંડ એકઠું કરવા માટે 13મી જાન્યુઆરી સુધી સ્ટોલ ઉભો કરવામાં આવ્યો છે. રવિવારે જ્યુબિલી સર્કલ પાસે આ પતંગ સ્ટોલને નગરપતિ શ્રી અશોકભાઈ હાથીના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શૈલેન્દ્રસિંહ જાડેજા, લાયન્સ ક્લબ ઓફ ભુજના પ્રમુખ પ્રકાશ ગુરનાની સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. આ પતંગ મેળામાં વિવિધ જાતની પતંગ અને ફિરકીની વેરાઈટીઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેના વેચાણથી થતો તમામ નફો ડાયાલિસિસના દર્દીઓ માટે દાન આપવામાં આવશે. આ બાબતે પ્રકાશભાઈ ગુરનાનીએ જણાવ્યું હતું કે સહયોગ ગ્રુપ દ્વારા પતંગ મેળો દરમિયાન થનાર તમામ વેચાણમાં જે કંઈ પણ આવક થશે તે તમામ આવક લાયન્સ ગ્રુપને ડાયાલિસિસના દર્દીઓની સારવાર માટે દાન કરવામાં આવનાર છે. સહયોગ ગ્રુપ સદાય ઉમદા કાર્ય કરતા રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. નગરપતિ અશોકભાઈ હાથીએ આ ઉમદા કાર્યમાં લોકો પણ સહભાગી બનીને અહીંથી મકર સંક્રાંતિ ઉજવણી અંગેની ખરીદી કરે તેવી અપીલ કરી હતી. વધુ માહિતી આપતા તેઓએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. મારું નામ મૌલિક વંસારી છે. અમે સહયોગ ગ્રુપ વતી અને સ્ટોલ એક રાખેલો છે પતંગનો. સહયોગ ગ્રુપ અને લાયન્સ બનીને સહયોગથી અમે આ એક પતંગનો એક સારો એવો સ્ટોલ કરેલો છે. લાસ્ટ યર બી અમે આ સ્ટોલમાંથી સારો એક અનુભવ મળેલો હતો અને એના થ્રુ અમે લાયન્સ ડાયાલિસિસ દર્દીઓ માટે ફંડ એકઠું કરેલું હતું. અત્યારના અનુભવ પ્રમાણે અમને લાગે છે કે આ રીતે લોકોનો સપોર્ટ મળશે તો એક સારું એવું ફંડ અમે એકઠું કરી શકશું. લાસ્ટ યર અમે લોકોએ 65,000 જેવું ફંડ અમે ડાયાલિસિસ દર્દીઓ માટે યુઝ કરેલું હતું અને અમે ઈચ્છીએ છીએ કે લોકોનો વધુ ને વધુ સહયોગ અમને મળે અને એના થ્રુ અમે વધુ ને વધુ ફંડ અમે ડાયાલિસિસ દર્દીઓ માટે યુઝ કરી શકીએ. એક ખુશીની વાત છે કે લોકો હવે એટલા જાગૃત અને ખાસ કરીને આ જે સહયોગ ગ્રુપ ગત વર્ષે પણ એમને બહુ સાથ સહકાર આપ્યું તો આ વર્ષે પણ સહયોગ ગ્રુપે જે કિડની ડાયાલિસિસ માટેના પેશન્ટો માટે રાહત દરે જે આજની તારીખમાં જે ભુજ લાયન હોસ્પિટલ ખાતે ડાયાલિસિસ યુનિટ ચાલી રહ્યો છે એમાં સાથ સહકાર આપવા માટે આ ટોટલે ટોટલ ભંડો જે એમનો જે બિઝનેસ કે જે વેપાર થશે પતંગનો અને ફિરકીનો એ કમ્પ્લીટલી એ લોકોએ પૂરો સાથ સહકાર અને જે ફંડ જે છે એ કમ્પ્લીટલી કિડની ડાયાલિસિસના દર્દીઓ માટે એ લોકો આપશે. એના માટે હું ખરેખર હું સહયોગ ગ્રુપને પણ શુભેચ્છા પાઠવું છું અને અભિનંદનના પાત્ર છે એ લોકો આખા ગ્રુપમાં. લાયન્સ ક્લબ દ્વારા પતંગનો સ્ટોલનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. એનામાં મને ઉદઘાટન કરવા માટે બોલાવ્યો હતો. આજે લાયન્સ ક્લબ પતંગનો જે વેચાણ થશે અને દોરા ફિરકીનો જે વેચાણ થશે એ વેચાણના જે નફો મળશે એ ડાયાલિસિસમાં જે ગરીબ માણસોને કરવામાં આવે છે એનામાં ઉપયોગ કરવામાં આવશે. એ બહુ સારી પ્રવૃત્તિ છે.